લૂંટના સીસીટીવી દ્રશ્યો સુરતના લિંબાયત વિસ્તારના છે, જ્યાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। લૂંટારૂઓએ દુકાન માલિક અને તેના પુત્રના મોઢા પર મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કર્યો હતો। જો કે દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટ થઈ શકી ન હતી। લૂંટારૂઓએ દુકાનમાં પ્રવેશીને હાથમાં રહેલા કાગળમાંથી મરચાની ભૂકી કાઢીને નાખી હતી। જો કે દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટારૂ દોડીને શટર બંધ કરવા જતો હતો। આ દરમિયાન દુકાનદાર અને તેના પુત્રએ પણ પાછળ દોડતા લૂંટારૂ મોપેડ પર બેસી ફરાર થઈ ગયો હતો। લૂંટની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। લિંબાયત પોલીસે ઘટના અંગે ફરિયાદ નોંધીને સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સુરતમાં હત્યા અને લૂંટના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તે પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે।